नमस्कार, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ની વિશેષ રજૂઆત હોટ ટોપિક અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, હવામાન વિભાગની આગાહી અનુસાર હવે જે રીતના હીટ વેવ નો અનુભવ આપણે કરી રહ્યા છીએ, હજુ તો માર્ચ મહિનો છે અને માર્ચ મહિનામાં જ આટલી કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે એક બાજુ લોકો ગરમીથી કંટાળી ગયા છે, ત્રાસી ગયા છે, બહાર જવાનું ટાળે છે, ઘરમાં વધુ રહેવાનું ટાળે છે, એસીની આદત પડી ગઈ છે, કાર્બોનેટેડ ડ્રિંક્સનું સેવન કરી રહ્યા છે. ત્યારે કાર્બોનેટેડ ડ્રિંક્સ હોય, એસીની વધુ આદત હોય, તે તમામ જે આપણી આદત ગરમીના કારણે પડે છે, તેના કારણે આપણા સ્વાસ્થ્ય પર થોડીક માઠી અસર પણ પડે છે. ત્યારે આટલી કાળઝાળ ગરમી પડતી હોય, હીટવેવની આગાહી હોય, ત્યારે કેવા કેવા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું કે જેનાથી આપણા સ્વાસ્થ્યને કોઈ નુકસાન ન થાય, કેવી હેબિટ્સ રાખવી જીવનમાં કે જેનાથી આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને કાળજી જે સરખી યોગ્ય રાખવી જોઈએ, તેના માટે આપણે ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ જોડાઈ ગયા છે, ડોક્ટર રાજેશ ઠાકર કે જેઓ વૈદરાજ છે અને કૃષ્ણા ગંડેવીકર કે જેઓ ડાયટિશિયન છે. બંને મહેમાનોનું કાર્યક્રમમાં સ્વાગત છે. નમસ્કાર. કૃષ્ણાબેન, સૌપ્રથમ તો એક બાજુ કાળઝાળ ગરમી જે રીતના પડી રહી છે અને તેના કારણે આપણે જોઈ રહ્યા છીએ લોકોની હેબિટ્સ પણ બગડી રહી છે, હવે આવી ગરમીમાં યોગ્ય હેબિટ કેવી રાખવી જોઈએ લોકોએ? સૌથી પહેલી વસ્તુ તો એ છે કે પાણીનું સેવન 3-4 લિટરનું હોવું જોઈએ. પાણી ન પીતા આપણે પાણીની સાથે સાથે ઘણી બધી વસ્તુઓ એવી લઈ શકીએ કે જે આપણા શરીરનું તાપમાન ઓછું કરી શકે. અને બીજી વસ્તુ છે કે તાપમાન ઓછું કરવાની સાથે સાથે પરસેવાથી જ્યારે દુર્ગંધ ફેલાતી હોય કે જેને એક્સેસ પરસેવો થતો હોય, તો એ વસ્તુ ઓછી કરી શકે. એ વસ્તુઓ ઉનાળામાં સૌથી વધારે પ્રમાણમાં મળે છે અત્યારે. એમાં સૌથી પહેલી વસ્તુ આવે કે તરબૂચ. તરબૂચ એ સારા એવા પ્રમાણમાં આપણને પાણી પૂરું પાડે છે. અને બીજી વસ્તુ આવે ગુલકંદ. ગુલકંદમાં એવા પ્રકારના ગુણધર્મો છે કે જે શરીરનું ઉષ્ણતામાન ઓછું કરે છે. એટલે આવા સમયમાં હું એવું માનું છું કે શરીરને બાહ્ય રીતે આપણે એનું તાપમાન ઓછું કરીએ એના કરતા આંતરિક રીતે શરીરની ગરમી ઓછું કરે એવી વસ્તુ લેવી જોઈએ કે જે ગુલકંદ ના તો આપણા શરીરનું ઉષ્ણતામાન ઓછું કરે છે, પણ એની સાથે સાથે શરીરના એસિડ્સને પણ થોડું નલિફાય કરે છે. એસિડિટી જેને તકલીફ રહેતી હોય એ પણ ઓછું કરે છે. ત્રીજી વસ્તુ આવે નાળિયેર પાણી. નાળિયેર પાણીમાં ફક્ત હાઇડ્રેશન પૂરું નથી પાડતું, એ પણ એની સાથે સાથે આપણને મિનરલ્સ પૂરા પાડે છે. એટલે જ્યારે જ્યારે પરસેવા થતી આપણા શરીરનું પાણી ઓછું થાય, એની સાથે સાથે શરીરના સોલ્ટ પણ ઓછા થતા હોય છે. એટલે નાળિયેર પાણીમાં પોટેશિયમનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં હોય છે, તો એ પણ લેવાની જરૂર છે. ત્રીજું આવે છાશ. છાશ એ સારું એવું પ્રોબાયોટિક ડ્રિંક છે, તો એને પણ આપણે લઈ શકીએ છીએ. પછી આવે છે બાર્લી વોટર, કે જવનું પાણી પણ લઈ શકાય. એ સારામાં સારા પ્રમાણમાં ડાયુરેટિક છે કે જે શરીરના ટોક્સિન્સ દૂર કરે છે. એ જ્યારે જ્યારે શરીરમાં ટોક્સિન દૂર થાય ત્યારે ત્યારે પાણીની માત્રા શરીરમાં સારી રીતે જળવાઈ રહેતી હોય છે. એટલે ઉનાળામાં એવા પ્રકારના દરેક પ્રકારના ફૂડ્સ આપણને અવેલેબલ હોય છે, લોકલી અવેલેબલ હોય છે, કે જે આપણે લઈ શકીએ જેનાથી શરીરનું તાપમાન ઓછું થઈ શકે છે નેચરલી. સો કોલ્ડ ડ્રિંક્સ ને એની બધાની આદત પાડવા કરતા હું એવું માનું છું કે ફળ છે કે પછી ગુલકંદ છે, આ બધી વસ્તુ આપણે સારી રીતે લઈ શકીએ છીએ કે જેનાથી નેચરલી શરીરનું તાપમાન ઓછું થઈ શકે, જે પદ્ધતિ આપણે વર્ષોથી ફોલો કરતા આવ્યા છીએ. ડૉક્ટર રાજેશ, એક બાજુ જે આપણે જોઈ રહ્યા છીએ કાળઝાળ ગરમી પડી રહી છે, ગ્લોબલ વોર્મિંગનું પરિણામ આપણે આને ગણી શકીએ, હવે લોકોને જે હેબિટ્સ પડી રહી છે ખૂબ જ ખરાબ હેબિટ્સ, જે આપણે કહી શકીએ કાર્બોનેટેડ ડ્રિંક્સ હોય ને એસીની આદત હોય, તેના કારણે તેમનું સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ રહ્યું છે, કેવી રીતના જોઈ રહ્યા છો આને, શું કરવું જોઈએ એકચ્યુઅલી લોકોએ? કાર્બોનેટેડ ડ્રિંક જે છે ને, એટલે એની અંદર છે, એક તો બે વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે કે એક પ્રેશર પૂર્વક કાર્બન ડાયોક્સાઇડ ભરવામાં આવે છે અને બીજું કે અંદર કૃત્રિમ ગળપણ હોય છે, એટલે સેકરીન વગેરે જે છે કે જે સાકરથી લગભગ આપણે ખાંડથી કહી શકીએ કે 50-100 ગણું ગળ્યું હોય, એટલે બહુ કોસ્ટિંગ લો થતું હોય, પરંતુ એ લાંબા ગાળે લીવરની અંદર બહુ જ મોટું નુકસાન કરે છે. એટલે ખાસ કરીને આપણે આ વસ્તુને ધ્યાનમાં લેતા નથી, એટલે ખાસ એ ધ્યાનમાં લેવાનું છે કે એ વધારે પડતું સેકરીન જો લેવામાં આવે છે તો એ નુકસાન કરે છે, અને સાથે આપણે શ્વાસોશ્વાસમાં જે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ એને ખૂબ દબાણપૂર્વક અંદર ભરવામાં આવે છે કાર્બોનેટેડ ડ્રિંક્સમાં. એટલે ઠંડુ હોવાના કારણે ઠંડુ છે એવું નહીં, એ ખાલી રેફ્રિજરેટરમાં એના ટેમ્પરેચરને ડાઉન કરી દેવાથી એ ઠંડુ નથી થઈ જતું, એ એના ગુણમાં તો વધારે ગરમ જ છે અને નુકસાન કરી શકે છે. હમણાં લખનૌની એક કોલેજનું એક્ઝામ્પલ મેં ક્યાંક પેપરમાં વાંચ્યું હતું કે એક બે ભાઈબંધોની વચ્ચે સ્પર્ધા ચાલી અને કોણ વધારે આ જે બહુ ફેમસ બ્રાન્ડેડ કંપનીનું છે એ કોલ્ડ ડ્રિંક કોણ વધારે પી શકે, તો લગભગ ફટાફટ ફટાફટે પીવાનું હતું, આટલી મિનિટમાં આટલો પીવાનું,
તો એમાં એક વ્યક્તિએ 8 થી વધારે બોટલ પી લીધી તો સડન ઓફ ફક્ત ને ફક્ત 28 મિનિટમાં એનું ડેથ થઈ ગયું. કેમ કે લોહીમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું અને ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું. એટલે આ કેટલી હદ સુધીનું નુકસાન કરે, જાન લેવા જોખમ, જાનને જોખમમાં મૂકી દીધું એક માત્ર આટલા ઉશ્કેરાટને કારણે. તો ખરેખર ઠંડક નથી, કુદરતી ઠંડકને અપનાવો. જેમ કૃષ્ણાબેને કીધું એવી રીતે કે ફ્રૂટ ખાવાના છે, એના જ્યુસ પીવાના છે. હું તો કહું કે કદાચ ડોન્ટ ડ્રિંક યોર ફૂડ, ઈટ યોર ફ્રૂટ. તમારે સક્કરટેટી, તરબૂચ, દ્રાક્ષ, કેવું સરસ કુદરતે કુદરતી ફળો આપ્યા છે જે આપણે આ સમય પૂરતા અત્યારે આપણને ઇલેક્ટ્રોલાઇટ આપણા શરીરના ક્ષારો એને પણ બેલેન્સ કરાવે, વોટર કન્ટેન્ટને પણ રાખે, શરીરને હાઇડ્રેટેડ રાખે છે, ડિહાઇડ્રેશન થવા નથી દેતું. અને કદાચ બે થી ત્રણ વસ્તુ કહું, એક ગુલકનની જે વાત કરી બહુ જ સારી વસ્તુ છે, હું મારા દરેક દર્દીને ઉનાળામાં અને એસિડિટીના દરેક દર્દીને 1 થી 2 ચમચી કહું છું કે આપણે જેમ દરરોજ ભોજનમાં છૂંદો કે વગેરે અથાણા વગેરે ખાતા હોઈએ તો 1 થી 2 ચમચી ગુલકંદ લઈ અને ભોજનમાં સાથે ખાઓ, થોડું થોડું આંગળી પર લઈ અને ચાટતા જાઓ અને ભોજન લો, બહુ મજા આવશે, ટેસ્ટી હોય છે અને સારી કંપનીનું. એમાં પણ પ્રવાલ પિસ્તી અને ચાંદીની ભસ્મ સાથેના કેટલાક બ્રાન્ડેડ કંપનીના આવે છે ગુલકંદ, બહુ જ સારા હોય છે, આયુર્વેદિક પદ્ધતિથી બનાવેલા હોવા જોઈએ, તો એને ઔષધ તરીકેનો દરજ્જો મળે છે, તમને તત્કાલ સારામાં સારું એ શાંતિ આપી શકે. બીજું એક પેઠા છે, આગ્રાના પેઠા તરીકે વખણાય છે, કોળામાંથી બને છે, કોળાને પરમ પિત્તસામક કીધું છે, બુદ્ધિવર્ધક કીધું છે. તો એ કોળામાંથી જે પેઠા બને છે, સાકરમાં ડૂબાડેલા હોય, ડાયાબિટીસ વાળા દર્દી કદાચ ન ખાય પણ બાકીના લોકો ખાઈ શકે છે. લીલી અને સૂકી કાળી દ્રાક્ષ ખાઈ શકે છે, અત્યારે તાજી દ્રાક્ષ પણ મળી રહી છે. અને બીજું એક માટીની કુંડળીનો એક પ્રયોગ બતાવું છું, કે એક માટીની કુંડળી હોય અને એમાં 3 થી 4 વસ્તુઓ જે ઉપલબ્ધ થાય એમાંથી લેવાની છે, તાજી એટલે જે લીલી વરિયાળી હોય છે સૂકી, અને એની સાથે સાથે આખા ધાણા હોય, સાકર હોય અને સૂકી કાઢી દ્રાક્ષ હોય, આ 4 માંથી જે વસ્તુ મળે છે બધી અડધી અડધી થી 1-1 ચમચી લેવાનું. અને જે સૂકી કાળી દ્રાક્ષ છે એ લગભગ 10-15 કે 20 દાણા સુધી લઈ શકાય, અને 3 થી 4 કલાક માટે માટીની કુંડળીમાં પલાળવાનું, વચ્ચે વચ્ચે 1/2 કલાકે થોડું 2-3 વખત મસળી લેવામાં આવે તો એના તત્વોનું જે એક્સ્ટ્રેક્ટ છે એ પાણીમાં સારી રીતે ભળી શકે, તો બહુ જ સરસ મજાનું એકદમ ટેસ્ટી શરબત થાય, કોઈ પણ જાતના સિન્થેટિક કલર પ્રિઝર્વેટિવ વગરનું એ તૈયાર થાય છે. અને સારામાં સારું છે, તમને તત્કાલ રાહત આપી શકે. ઘરની બહાર નીકળતા પહેલા શરબત પીને નીકળો અને કમસે કમ વોટર કન્ટેન્ટ એટલે સારા એવા પ્રમાણમાં પાણી પીને નીકળો તો કોઈ તકલીફ થવાની શક્યતા ન રહે. સાથે કૃષ્ણાબેન, એક બાજુ જે આપણે જોયું કે જે નારિયેળ પાણી, ગુલકંદ ને બધી જે બધી વસ્તુ જે અંદર શરીરને ઠંડક આપે છે, પરંતુ સાથે અનેક એવા પણ જે ફેમિલીઝ છે કે જેઓને એટલો ખર્ચો નથી કરવો, જે લોકોને કોસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન્સ જોઈએ છે, એ લોકો માટે શું સોલ્યુશન્સ? હવે નારિયેળ બી કેટલા મોંઘા થઈ ગયા છે. કૃષ્ણાબેન આપને બીજો એક પ્રશ્ન પૂછવા માંગીશ. એક બાજુ આપણે જોઈ રહ્યા છીએ કે જે ગળા માટે જે ઠંડુ પીવાનું, જે બધું ગરમીમાં જે લોકોને એક ટાઈપનું જે ક્રેઝ ઉપડે છે, કંઈક ઠંડુ પીવું, કંઈક ઠંડુ પીવું, પાણી વધારે પીવું, પરંતુ પાણીમાં પણ લોકો ઠંડુ પાણીનું વધારે સેવન કરતા હોય છે. અને કોરોના કાળ બાદ જે એક વસ્તુ મેં ખુદ નોટિસ કરી છે કે જ્યારે પણ લોકોની જે ઇમ્યુનિટી છે એમાં થોડો થોડો ઘટાડો આપણે જોઈ રહ્યા છીએ, જરાક કંઈક ઠંડુ પી લેને ઉધરસ થઈ જાય, શરદી થઈ જાય, એ પણ આપણે નોટિસ કર્યું છે. તો જ્યારે ઠંડુ પાણી લોકોને પીવાનો ક્રેઝ ઉપડ્યો છે, જેનાથી થોડો ઘણો તેમને ટેમ્પરરી સંતોષ થાય અને પછી એનાથી એમનું ગળું ખરાબ થાય અને પછી વેટ પણ વધે, એટલે ઠંડા પાણી રિલેટેડ આપનું શું મંતવ્ય છે? ના, આયુર્વેદના શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો હજી વસંત ઋતુ ચાલી રહી છે, એટલે લગભગ હું માનું છું ત્યાં સુધી 20-25 દિવસ સુધી હજી વસંત ઋતુ છે. એટલે અત્યારે હાલ ખાસ કરીને એ ધ્યાન રાખવાનું છે કે બહુ ઠંડક કરવાની નથી, વહેલી સવારે ઝાકળ પડી રહી છે અને રાત્રે પણ કેટલાક લોકોને હજી ઓઢવાની કે વહેલી સવારે જરૂર પડી શકે પતલું ચોરસા જેવું, એ એટલા માટે છે કે હજી ગ્રીષ્મ ઋતુ શરૂ થઈ નથી, એટલે એપ્રિલના મિડલ પછી એ શરૂઆત થશે, પછીથી તમે ઠંડક વાળી વસ્તુ કદાચ સેવન કરી શકો. કેમ કે હજી અત્યારે કફનો પ્રકોપ, વસંત ઋતુ એટલે કફનો પ્રકોપની ઋતુ છે, એટલે અત્યારે ઠંડક કરશો તો નુકસાન થશે તમને. એટલા માટે હજી પણ ધાણી, ચણા, ખજૂર વગેરે જે થોડું ખાતા રહેજો, 20-25 દિવસ ખાજો તો સારું રહેશે. અને સાથે સાથે કદાચ ઠંડક કરવી હોય તો માટલાનું ઠંડુ પાણી પીઓ, પણ હજી ફ્રીજના ઠંડા પાણીની શરૂઆત ન કરો એવું મારી એક સલાહ છે.
મહત્વની વસ્તુ બીજી એક છે, એક સુગંધી વાળાની હું વાત કરું છું. સુગંધી વાળો નામની એક વનસ્પતિ આવે છે, એ બહુ જ સરસ વનસ્પતિ છે, અને કદાચ 250 કે 500 ગ્રામ બીજો કોઈ વ્યક્તિ લાવ્યું હોય તો આખા પરિવારનો 4 થી 5 લોકોનો પરિવાર હોય અને એમાંથી સરસ સુગંધિત પાણી પી શકે છે. એટલે એને લગભગ 10 ગ્રામ જેટલું લઈ અને એની ધૂળ મીઠી હોય એની ઉપર એકદમ વાળના ગુંચડા જેવું હોય છે એના મૂળિયા, અને એને ધોઈ ધૂળ મીઠી કાઢી અને એક હાથ રૂમાલની અંદર એને મૂકી અને પોટલી બનાવી દેવાની, એને માટલાની અંદર ડુબાડી દેવાની છે, અને એ લગભગ 1 કલાક 2 કલાક રહેશે એટલે એનું સરસ સુગંધિત પાણી તૈયાર થશે. અને એ જે પાણી છે એ દરેક વ્યક્તિ પી શકે છે, અને બાળકો પણ એની સુગંધને બહુ સરસ માને છે, જેને ખસ કહીએ છીએ ગુજરાતીમાં. એ ખસ એટલે સુગંધી વાળો, સંસ્કૃતમાં ઉશીર કહેવાય છે. બહુ મહત્વની તમે બીજી એક વાત કરું કે એ પોટલી તો ઠીક છે, આપણે 2-3 દિવસે બદલતા રહીએ એટલે કોસ્ટ ઇફેક્ટિવ થઈ ગઈ. બહુ જ સરસ 100-150 રૂપિયાની અંદર 250-500 ગ્રામ સુગંધી વાળો આવે તો આખા મહિનો 1.5 મહિનો ચાલી જાય. નાળિયેરની વાત કરીએ તો 30-40-50 રૂપિયા સુધીના નાળિયેર થઈ ગયા છે, તો હું એ કહું કે આમળાનું શરબત બહુ જ સારો ઇલાજ છે. આમળાનું શરબત લગભગ 100-150-150 રૂપિયાની આસપાસ 1 લિટરની બોટલ આવી જતી હોય છે, તો એમાંથી લગભગ 30-40 જેટલી આપણે કહીએ કે ગ્લાસ એનું શરબત બની શકે. બહુ જ સરસ છે આમળા, પરમ શાંતિદાયક અને શીતળતા અને પિત્તને ઓછું કરનાર છે, શીતળતા આપનાર છે. તો જેવું લીંબુ શરબત બનાવીએ છીએ એવું આમળાનું શરબત બનાવી શકાય, ઘરે રાખી શકીએ છીએ. બરાબર 2-3 ચમચી આમળાનો રસ લીધો હોય, 1 ગ્લાસ 150-200 ml જેટલું પાણી હોય અને ભાવે એટલી અંદર સાકર નાખી અને એ જો શરબત પીવો છો તો એ પણ તમને ઠંડક આપનાર બને છે અને સાથે ઇમ્યુનિટીને બુસ્ટઅપ કરનાર છે. બહુ જ સારામાં સારું આમળાનું શરબત લઈ શકાય છે. એવી રીતે ગુલાબનું પણ શરબત મળતું હોય, પણ શક્ય બને ત્યાં સુધી કેમિકલ વગરનું અને કલર વગરનું હોય, એ પ્રિઝર્વેટિવ વગર તો કદાચ શક્ય ન રહી શકે, પણ છતાં કલર અને કેમિકલ જે છે એનો જે છે એને આપણે સારું અને સાચું ક્વોલિટીનું બનાવતી હોય કંપની પાસેથી લઈ શકીએ છે, આવું આપણે ચોક્કસ કરી શકીએ. ડોક્ટર રાજેશ આપણે કન્ટિન્યુ કરીએ. બિલકુલથી એક બાજુ જે આમળાના રસની વાત કરી, સાથે સાથે હવે બાળકોની બોર્ડ એક્ઝામ પણ આવી રહી છે, તો બોર્ડ એક્ઝામ એ પણ એવા સમય હશે કે જ્યારે કાળઝાળ ગરમીનો પ્રકોપ હોય છે અને બાળકોને ડિહાઈડ્રેશન પણ થવાની શક્યતા વધારે રહેલી હોય છે, એ લોકોને ખાસ એ લોકો માટે શું સલાહ રહેશે આપની? બહુ સરસ છે, તમે એક્ઝામની વાત કરી. 28 માર્ચની આસપાસ કદાચ 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, 10મા ધોરણની પણ થોડા સમયમાં બોર્ડની પરીક્ષા આવશે. એટલે ખાસ એક પ્રયોગ બતાવું છું કે ચાંદ, એટલે વિદ્યાર્થીઓને યાદશક્તિ માટેનો પ્રયોગ છે, કે ચાંદીનું એક સરસ મજાનું વાસણ હોય અને એની અંદર ધારો કે 100 ગ્રામ બદામનો ભૂકો કરેલો હોય, 100 ગ્રામ ખડી સાકરનો ભૂકો હોય, અને એની અંદર એ ડૂબે ને એ પ્રવાહી ડૂબે એટલું અંદર ગાયનું ઘી જે છે એ અંદર પ્રવાહી કરી અને અંદર નાખવાનું છે, એ મિશ્રણને ચાંદીના ડબ્બામાં ભરી રાખવાનું છે, અને જો શક્ય બને તો 20-30 ગ્રામ જેટલું બ્રાહ્મી ચૂર્ણ અથવા શંખ પુષ્પીનું ચૂર્ણ પણ એની અંદર ઉમેરવામાં આવે, તો આ જે તૈયાર થયું છે એને થોડા દિવસ માટે, મહિના કે 1.5 મહિના માટે ચાલી શકે, અને એ જે ચાટણ તૈયાર થયું છે સાકર અને બદામ હોવાના કારણે એ સારામાં સારું અસર થઈ શકે છે. તો એ ચાટણ જે છે સવાર સાંજ 1-1 ચમચી 2-2 ચમચી જેટલું દરેક બાળક લઈ શકે છે, તો બ્રાહ્મી અને શંખ પુષ્પી જે છે એ એમને યાદશક્તિ વધારે છે, ચાંદી છે એ પણ ન્યુરોલોજિકલ બહુ સારામાં સારું એક ટોનિક છે, અને સાથે જે બદામ છે એ આપણે બધાને ખબર છે કે યાદશક્તિ અને બુદ્ધિવર્ધક તરીકે સારું કામ કરે છે, તો એ આપણે ચોક્કસ લઈ શકીએ, નાના બાળકો પણ એને સારી રીતે લઈ શકે છે. ઓકે, બિલકુલ. કૃષ્ણાબેન આવે છે અવાજ? નથી આવતો. ઓકે આવે છે. ઓકે ઓકે, તો પહેલા પ્રશ્ન એ હતો કોસ્ટ ઇફેક્ટિવ વેઝ કે જેનાથી સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે અને ગરમી પણ બહુ ન થાય અને શરીરમાં પણ ગરમીનું પ્રમાણ ઘટે. તો તમે કાકડીનું જ્યુસ કરીને પણ લઈ શકો છો, અથવા તો કાકડીને સેલેડ તરીકે લઈ શકો છો. બીજા આવે છે ફણગાવેલા મગ, એ ફણગાવેલા મગને તમે થોડાક બાફીને એનું સલાડ બનાવીને લઈ શકો છો. એની અંદર કાકડી છે, બીટ છે, એ
બંને વસ્તુ નાખીને લઈ શકો છો કે જેનાથી તમારી બ્લડ વેસલ્સ પણ ડાયલેટ થાય છે, એટલે જે લોકોને હાઇપરટેન્શનનો પ્રોબ્લેમ હોય, ગરમીમાં જે લોકોનું પ્રેશર ડાઉન થઈ જતું હોય, તો એ બ્લડ વેસલ ડાયલેટ કરીને એમનું પ્રેશર પણ નોર્મલ પ્રમાણમાં મેન્ટેન કરી શકાય છે. એટલે કાકડીમાં સારામાં સારા પ્રમાણમાં પાણી આવી જાય છે. બીજું આવે છે દૂધી, કે દૂધીનો રસ છે, દૂધીનું જ્યુસ છે, દૂધીનો સૂપ છે, એ પણ તમે શાકભાજી બનાવીને અથવા તો એવી રીતે કન્ઝ્યુમ કરી શકો છો. ત્રીજું આવે છે કે સ્મૂધી. સ્મૂધીમાં કઈ કરવાનું નથી હોતું, તમે ગુલકન લઈ શકો, કેળું લઈ શકો અને દૂધ લઈ શકો, ત્રણેય વસ્તુને મિક્સ કરીને એની સ્મૂધી બનાવી શકો છો. અને એ પણ સારામાં સારા પ્રમાણમાં તમને દરેક પ્રકારના ન્યુટ્રિયન્ટ આપે છે, પોટેશિયમ આપે છે, મેગ્નેશિયમ આપે છે, અને તમારું જે પાણીનું સ્તર છે એ પણ મેન્ટેન કરે છે, અને દૂધ તમને પ્રોટીન પણ પ્રોવાઈડ કરે છે. એટલે એક બેલેન્સ પ્રકારનું જોઈએ તો આપણને અહીંયા બધા ન્યુટ્રિયન્ટ્સ મળી રહે છે, અને આ બધા કોસ્ટ ઇફેક્ટિવ વેઝ છે કે આમાં તમારે બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી પડતી. ત્રીજું છે પાઇનેપલ, કે પાઇનેપલમાં પણ સારા પ્રમાણમાં બ્રોમેલિન નામનો એન્ઝાઇમ રહેલો હોય છે, કે જે આટલી ગરમીમાં આપણને બોડીમાં ક્યારે પણ ઇન્ફ્લામેશન થઈ જાય તો ઇન્ફ્લામેશનને ઓછું કરવાનું કામ કરે છે બ્રોમેલિન. બીજું આપણે જવનું પાણી લઈ શકીએ છીએ, બાર્લી વોટર જેને કહેવાય છે, એ તમે ઘરે લઈને જાતે એનું પાણી બનાવી શકો છો, શરબત બનાવી શકો છો, એની અંદર લીંબુ નાખીને એને કન્ઝ્યુમ કરી શકો છો. એટલે આ બધી વસ્તુઓ છે કે જે કોસ્ટ ઇફેક્ટિવ પણ છે અને સારામાં સારા ન્યુટ્રિયન્ટ પણ પ્રોવાઈડ કરે છે. આપણે જેટલી અંડર એસ્ટિમેટ કરી છે છાશ ને, એટલી એ ન્યુટ્રિયન્ટ પણ આપણને પ્રોવાઈડ કરે છે, રાઈટ? એટલે મસાલા છાશ છે કે જેમાં આપણે ધાણા છે, પુદીનો છે, એ બધા કુલિંગ સ્પાઇસીસ જેને કહેવાય છે, ધાણા ને પુદીનો નાખીને પણ એ કન્ઝ્યુમ કરી શકીએ છીએ. ને કાર્બોનેટેડ ડ્રિંક્સ કરતા જો છાશ પીવામાં આવે તો એસિડિટીને એ પણ રેગ્યુલેટ એટલું જ કરે છે અને પાચન ક્રિયામાં પણ એ જેટલી મદદરૂપ છે. ક્રિષ્નાબેન, હવે ખાસ બાળકોની વાત આવે, એક બાજુ ચલો ગરમીમાં વેકેશન તો છે, પહેલા બોર્ડ એક્ઝામ્સ આવી રહી છે અને એમાં પણ આવી ગરમીમાં બોર્ડ એક્ઝામ્સ આપવા જશે, એ લોકો માટે શું ટિપ્સ? સૌથી કોસ્ટ ઇફેક્ટિવ અને બાળકો માટે તમે પુડિંગ ટાઈપ જેલી કેવું બનાવી શકો, જેને જે આપણે કહીએ છીએ તકમરિયા, એ આપણે એને સવારે પલાળીને સૌથી પહેલા નયના કોઠે લઈ લઈએ તો પણ એ સારામાં સારો કુલિંગ બેનિફિટ આપણને આપે છે. તો એમાંથી આપણે જેલી ટાઈપ સ્ટ્રક્ચર પણ બનાવી શકીએ, દૂધની અંદર નાખીને લઈ શકીએ છીએ, પાણીની અંદર નાખીને લઈ શકીએ છીએ. અને મેં જે સ્મૂધીની વાત કરી, આવા તમે અલગ અલગ પ્રકારના ફ્રૂટની સાથે સ્મૂધી બનાવી શકો, તો એની અંદર પણ એક ચમચી તકમરિયા નાખીને લઈ શકો છો. એટલે જ્યારે પણ તમે તડકામાં જતા હોય કે જ્યારે બહાર જવાનું થતું હોય, એક્ઝામ આપવા જતા હોય, તો ત્યારે તમે આ પ્રકારની સ્મૂધી લઈને જઈ શકો છો, તો તમને ન્યુટ્રિયન્ટ બેનિફિટ પણ મળી જશે અને તમને એનર્જી મળશે અને કુલિંગ બેનિફિટ. રાજેશ, હવે એવા ઘણા બધા લોકો છે કે જેમને તરત જ ડિહાઇડ્રેશન થઈ જતું હોય, થોડુંક ગરમીમાં ગયા ને પછી એમની અશક્તિ આવી જાય, ડિહાઇડ્રેશન થઈ જાય, તેવા માટે શું ટિપ્સ આપશો આપ? ખાસ કરીને તો જે લોકોને એવી ટેન્ડન્સી હોય કે ડિહાઇડ્રેશન થવાની શક્યતાઓ વધારે રહેતી હોય, તો પહેલા તો ઘરની બહાર નીકળતા પહેલા એમને પૂરતા અને આયોજન કરવું પડશે, 1-2 કલાક પડશે, કેમ કે તરત પાણી જે વાર લાગવાની છે, તો એ બહાર નીકળતા પહેલા સારામાં સારું વધારે પ્રમાણમાં પૂરતા પ્રમાણમાં પાણી પીધું હોય, શરબત વગેરે પીધું હોય આપણે જે કીધા એ પ્રમાણે, એ સારું રહે. અને ખાસ કરીને એ કહું કે અત્યારે હાલ લગભગ 41-43 ડિગ્રી સુધી જો ગરમી થાય અને તો એને યલો એલર્ટ તરીકે કહેવામાં આવે છે, 43-45 સુધી હોય તો ઓરેન્જ અને પછી 45 ઉપર જાય તો રેડ એલર્ટ છે. તો ખાસ કરીને એવા લોકો કે જેને ડિહાઇડ્રેશનની ટેન્ડન્સી છે, તો જ્યારે પણ રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું હોય તો શક્ય બને તો 12-4 ના સમયગાળામાં બહાર ન નીકળો. પ્લાનિંગ એવું કરો કે એ પહેલા કામ પતી જાય અથવા 5 વાગ્યા પછી તમે નીકળો છો, તો તમને એ ડિહાઇડ્રેશન થવાની શક્યતાઓ નથી રહેતી, કેમ કે 45 ડિગ્રી અંદર તો ભલભલી વ્યક્તિઓને પણ ડિહાઇડ્રેશન થઈ શકે છે. તો એ આયોજન એવી રીતે કરવાનું છે. અને ખાસ કરીને સૌથી વધારે કહું કે આમળાનું શરબત છે અને ધાણા, વરિયાળી અને સાકરનું જે શરબતની વાત કરી છે એ જો પીધેલું હશે અને પૂરતા પ્રમાણમાં પાણી લીધેલું હશે તો આ શક્યતાઓ લગભગ રહેતી નથી. એટલે ખાસ કરીને એ મેનેજમેન્ટનો સવાલ છે, આટલું મેનેજ કરો છો સમયસર નીકળવાનું તો એનાથી બચી શકીએ છીએ. સાથે ક્રિષ્નાબેન, હવે વર્કિંગ વુમનને આપણે ટિપિકલી જો એમના વિશે વાત કરવી હોય, વર્કિંગ વુમન માટે શું ટિપ્સ? કારણ કે એક બાજુ ઘર પણ સંભાળવાનું, બાળકો હોય બાળકો સંભાળવાના, ઓફિસનું બધું સંભાળવાનું, ને ત્યારે પછી કદાચ ખાવા પીવામાં, કદાચ ગરમીમાં ખાવાની ઈચ્છા પણ લોકોને ન થાય તો તેઓ નથી ખાતા હોતા, સ્કીપ કરી દે છે, એટલે તેઓ માટે શું સલાહ રહેશે? વર્કિંગ વુમનથી તમે એકદમ ડેફિનેટલી એકદમ બરાબર વાત નોટિસ કરી છે કે બધાનું ધ્યાન રાખવાના, એ બધાના સમયગાળા મેન્ટેન કરવામાં ક્યાંક ને ક્યાંક એ લોકો પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જતા હોય છે.
તો એવામાં એમણે આખો દિવસ પ્લાન કરવાની જરૂર છે કે બાળકોને જે વસ્તુ આપે છે એમના જે પણ સભ્યો છે એમને જે વસ્તુ આપે છે એ બધી જો ન્યુટ્રિયન્ટ ડેન્સ હશે તો એ પોતાનું ધ્યાન પણ એવી જ રીતે રાખી શકશે કે એ બધી વસ્તુ પોતે કન્ઝ્યુમ કરશે તો એમાંથી એમને પ્રોપર પ્રમાણમાં ન્યુટ્રિયન્ટ મળી રહેશે. એમાં બે ત્રણ તમને ઉદાહરણ તરીકે આપું તો દિવસમાં બે ફ્રૂટ કોઈ પણ લેવા જોઈએ બરાબર, પણ જો બાળકોને કે મોટા ઘરના લોકોને એ સમયસર બધી વસ્તુ આપતા હોય છે પણ ક્યાંક ક્યાંક પોતે લેવાનું રહી જતું હોય છે, એટલે એવા ફ્રૂટ્સ એ સાથે કેરી કરી શકે કે દિવસમાં એક કેળું ખાઈ લે. આમાં હું તમને એક નાનું એક ઉદાહરણ આપું કે સત્તુ કહેવાય કે જે દાળિયાનો પાવડર છે એને છાશમાં નાખીને લઈ શકાય છે, તો એ તમને પ્રોટીન પણ આપે છે અને એનર્જી પણ આપે છે અને છાશ એ પ્રોબાયોટિક છે તો તમારા પાચન ક્રિયામાં પણ સારી એવી મદદ કરતું હોય છે. તો એ પાવડર તમે આખા અઠવાડિયાનું બનાવીને રાખી દો અને જેમ આપણે રેડી ટુ ડ્રિંક જે કહીએ છીએ અત્યારે સારા એવા બધા પેકેટ્સ મળતા હોય છે રેડી ટુ ડ્રિંક, તો એવી રીતે આ ઘરગથ્થુ રેડી ટુ ડ્રિંક મિક્સ છે એ આપણે બનાવી શકીએ. એની અંદર આપણે દાળિયાનો પાવડર છે છાશની અંદર નાખી શકીએ અને થોડો જીરાનો પાવડર છે એ બધું મિક્સ કરીને લઈ શકીએ, તો એ એમની સાથે કેરી કરી શકે છે. એટલે એક ફ્રૂટ છે, સત્તુ ડ્રિંક છે જે બટર મિલ્કમાં નાખીને આપણે લઈ શકીએ છીએ. એના સિવાય સવારમાં જેમ સાહેબે કીધું એમ વરિયાળીનું શરબત છે તો એ આખા ઘર માટે બનાવે તો વરિયાળીનું શરબત પણ સારામાં સારું એક કુલિંગ ઇફેક્ટ આપે છે, તો એ પણ એ સાથે લઈ શકે છે. અને અચૂક જે કીધું એમ છાશ અથવા તો દહીં દિવસમાં લેવું જરૂરી છે, એની સાથે સાથે દૂધનો પણ એટલો પ્રયોગ કરે દૂધ અથવા તો દહીં કે જેની સ્મૂધી બનાવીને લઈ શકે, તો એ પણ એટલી જરૂરી છે કે જેનાથી પ્રોટીન પણ મળી રહે અને એનર્જી પણ મળી રહે. સો એ બંને વસ્તુ એ પોતાના આખા દિવસના જે રૂટીનમાં ઉપયોગ કરતા હોય તે જરૂરી જરૂરથી પોતાના ડાયટમાં ઇન્ક્લુડ કરે. રાજેશ, સાથે જે હવે સમર આવ્યું છે હવે ધીરે ધીરે જ્યારે એપ્રિલ મહિનો પછી બધાને એક્ઝામ પછી વેકેશન મોડ હશે ત્યારે લોકો દ્વારા બહારનું ખાવાનું પણ સેવન વધારે કરવામાં આવશે અને ઘણા બધા એવા લોકો છે કે જે અત્યારે કદાચ ફેમિલીથી દૂર રહેતા હોય તેઓ વધારે બહારનું ખાતા હોય તેના કારણે તેમના સ્વાસ્થ્યને અસર પડે અને ગરમીના કારણે તેની અસર થોડી વધુ થઈ જતી હોય છે, એ લોકો માટે શું સલાહ રહેશે? ખાસ કરીને કદાચ ઘણા લોકોને એકદમ જેને ચટાકો શબ્દ વાપરીએ આપણે કે વધારે પ્રમાણમાં બહારનું ખાવાની આદત હોય છે તો એ ધ્યાનમાં રાખવું કે જ્યારે પણ બહારનું ખાવ છો તો તમે તમારી કેપેસિટીના 30% ઓછું કરી નાખો, કમસે કમ તમારા જઠરાગ્નિને એને ડાયજેસ્ટ થવા માટેનો સમય આવો અને એક નક્કી કરો કે 15 દિવસમાં એકાદ વખત જમવું છે કે એનાથી વધારે નથી એ ખાવાનું, અથવા તો પછી અઠવાડિયામાં એકાદ વખત છે, ચલો બહુ ક્રેઝ છે તમને તો અઠવાડિયામાં એકાદ વખત પસંદ કરો, પણ વારંવાર અને વધારે બહારનું ફ્રૂટ બહારની વસ્તુઓ જો ખાવામાં આવે તો એ કદાચ તમને ભારે પડી શકે છે, હેરાન કરી શકે છે. એમાં 70% સુધીનું તમારું જો કેપેસિટી સાથે જમ્યા હો તો મોટે ભાગે સારી રીતે પચાવી શકો છો. અને ખાસ ઉનાળાના સમયમાં હું બીજું કહીશ કે સ્કિનની અંદર છે ને ફંગસની એલર્જીને થવાની શક્યતાઓ વધારે હોય, તો એમાં ગુલાબનો પાવડર છે, કેસુડાના ફૂલનો પાવડર છે, અત્યારે ખૂબ મળે છે, તાજા કેસુડા પણ મળે છે, તો ગુલાબનો પાવડર, કેસુડાનો પાવડર અને સાથે લીમડાનો પાવડર આ ત્રણેય વસ્તુ આજુબાજુની દુકાનોમાં આપણને ઉપલબ્ધ હોય છે, ગાંધીની દુકાને પણ મળી શકે, તો એમાંથી આ બધું મિશ્રણ તૈયાર કરેલું હોય 1-2 ચમચી જેટલો પાવડર લઈને 1 લિટર પાણીમાં ઉકાળી લેવાનું, એ પાણીને તમારી નાવાની ડોલમાં નાખી દેવાનું, એટલે મોટા ભાગે જે લોકોને ફંગસ ઇન્ફેક્શન થવાની શક્યતા હોય એનાથી બચી શકાય. સારામાં સારા લીમડાના સાબુ કે બધાય કરતા એ સૌથી વધારે સારું કામ આપી શકે. અને બીજું કે પરસેવાની દુર્ગંધને પણ ઓછું કરે અને સુપરફિશિયલી જે બેક્ટેરિયલ ગ્રોથ. દર્શક મિત્રો, ખાસ આપણે જે આજે ચર્ચા કરી છે કે આળઝાળ ગરમીના જે પરિણામો આપણે જોઈ રહ્યા છીએ સ્વાસ્થ્યને માઠી અસર પડી રહી છે, તો સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગરમીની અસર આપણને ઓછી થાય તેવા અનેક પ્રયાસો જે આપણી સમક્ષ જે રજૂ કરવામાં આવ્યા છે આજના કાર્યક્રમમાં. ડૉક્ટર રાજેશ અને કૃષ્ણાબેન, આપનો કિંમતી સમય ફાળવીને આટલી સુંદર સલાહ આપના દ્વારા આપવામાં આવી છે કાર્યક્રમ દરમિયાન, ખૂબ આભાર. ધન્યવાદ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ. આશા રહેશે ગરમીથી આપ બચી રહેશો અને જે તમામ સલાહ આપી છે તેનો પણ જે પ્રયોગ કરજો બિલકુલથી, અને આપના સ્વાસ્થ્યને જાળવી રાખવાની અપીલ નિર્માણ ન્યૂઝ હર હંમેશ કરતું આવ્યું છે. તો હોટ ટોપિકને સમાપ્ત કરવાનો સમય થઈ ગયો છે. ફરી મળીશું ત્યાં સુધી કશિશને આપશે રજા. નમસ્કાર.